केशोद तालुकाना घेड पंथकना विस्तारमां भारे वरसाद अने उपरवासना डेमना पाणी आववाने कारणे नदीओ ओवरफ्लो थाय अथवा नदीना पाडाव तूटवाने कारणे समग्र घेड पंथकमां जळબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। કેશોદ તાલુકાના બામડાસા સરોડ અખોદર પંચાળા બાલાગામ પાડોદર સહિત કેશોદ તાલુકાના ગામો તથા મટીયાળા આંબલિયા સહિતના માણાવદર તાલુકાના ગામો તેમજ સાંઢા સરમા સામળા ભાથરોટ હંટરપુર ઓસા પાદરડી ફૂલરામ બગસરા સહિતના માંગરોળ તાલુકાના ગામો સહિત ઘેડ પંથક બેટમાં ફેરવાઈ જાય છે। કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારમાં પસાર થતી નદીઓમાં ઓઝત નદી સાબડી નદી મધુવંતી નદી ઉબેડ નદી ઉતાવળીઓ નદી અને ટીલોડી નદી પસાર થતી હોય ત્યારે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદથી અને ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય જેથી ઘોડાપુર આવતા ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાક સાથે ખેતરોમાં નુકસાન થાય છે। હાલમાં વધુ વરસાદ અને નદીઓ ઓવરફ્લો થતા અને નદીઓના પાળાઓ તૂટી જવાથી નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। કેશોદના ખેડ પંથકમાં નદી કિનારે આવેલા ખેતરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી જતા ખેત પેદાશોને માલ ઢોરના ઘાસ ચારાને જમીન ધોવાણ થતા મોટા પાયે નુકસાની થયેલી છે। કેશોદના ઘેડ પંથકના વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાના કાયમી ધોરણે ઉકેલ લાવવા ઓઝત નદી સાબડી નદી પરના ડેમની ઊંચાઈ વધારવા ઉપરાંત બામડાસા ગામેથી આગળના ભાગે ઓઝત નદી અને ઉતાવળીએ નદી ટીલોડી નદી મધુવંતી નદી ઉબેડ નદીના વહેણમાં દબાણો દૂર કરી પહોળી અને ઊંડી કરવામાં આવે તો જ ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી અટકાવી શકાય છે એવો સૂર દર વર્ષે ઘેડ પંથકના ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવ્યો છે। કેશોદના ઘેડ પંથકમાં અમુક ખેતરોમાં પાણી ફરી વળતાની સાથે જ રેતી ઘૂસી જતા ખેડૂતો બેહાલ બની જાય છે। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત હસ્તકના તૂટી ગયેલા રસ્તાઓ વહેલાસર બનાવવામાં આવે તો વાહન ચાલકોને આવવા જવા માટે પડતી મુશ્કેલીઓનો પણ અંત આવી શકે છે। ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે અનેક પરિવારોની ઘરવખરી પલળી જાય છે। પશુઓનું ઘાસચારો તથા ખેતરો અને ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થાય છે। દર વર્ષે નદીઓ ઊંડી પહોળી કરવા માટે લેખિત કે મૌખિક રજૂઆત અગાઉના વર્ષોમાં આવેદનપત્ર અપાય છે છતાં કોઈ નિરાકરણ થતું નથી। ભાજપ કોંગ્રેસ આપ સહિતના રાજકીય આગેવાનો ઘેડ પંથકની મુલાકાતે આવે છે લોકોની રજૂઆતો સાંભળે છે આશ્વાસન પણ આપે છે પણ મોટાભાગના પ્રશ્નોનો હલ થતા નથી ત્યારે દર વર્ષે પૂરની પરિસ્થિતિમાં રહેતા ઘેડ પંથકના રહેવાસીઓ દર વર્ષે નુકસાની સહન કરે છે। હાલના વર્ષે કેશોદમાં 433 મિલીમીટર વરસાદ નોંધાયો છે હજુ ચોમાસું બાકી હોય ત્યારે હાલમાં કુલ 70 ઇંચ જેટલા વરસાદમાં આવી પરિસ્થિતિ છે। આગામી દિવસોમાં વધુ વરસાદ થશે અને આજે સાબલી નદીના દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે ત્યારે ઘેડ પંથકમાં શું પરિસ્થિતિ નિર્માણ થશે તે જોવાનું રહ્યું છે। ગોવિંદ હડિયાનો રિપોર્ટ કેશોદ।